હાલમાં નાણાં ધીરધાર વિશે અને નાણાં વ્યાજે લઈ ઉચ્ચ નાણાંનું વ્યાજ વસૂલતા હોય છે આવા પ્રદૂષણના કારણે જે લેણદારો હોય છે જે રકમ અને વ્યાજ આપી ના શકતા આત્મહત્યા સુધીના પ્રયાસો કરતા હોય છે તેમાં ઘણા એ જીવ ગુમાવવો પડ્યો છે. આ બાબતે ખેડા જિલ્લા પોલીસ દ્વારા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ 2011 અન્વયે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે ખેડા પોલીસ દ્વારા લોકદરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નડિયાદ ખાતે ઇપકોવાલા હોલમાં તેનું રાખવામાં આવેલો હતો પ્રોગ્રામ, જેમાં ઘણા ઉચ્ચ અધિકારીઓ અને ખેડા જિલ્લાના એસપી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. એ સમયે ઘણા અરજદારોએ જે રજૂઆત કરી અને અધિકારીઓ દ્વારા તે પ્રશ્નને લગતા શું જવાબ આપ્યા તે આવો જોઈએ. નડિયાદ તમામ સવાલોના જવાબ પછી કતરેથી આપવામાં આવશે. મારું નામ પ્રકાશ કુમાર અને ગ્રામ સમિતિનું નિર્માણ કરી અને આ બાબતે જાગૃતિ ફેલાવી અને આવા લોકો કોઈ કામ કરતા હોય કાયદેસરનું તો એવા લોકોનું રજીસ્ટ્રેશન કરી અને પોલીસ દેવાની સૂચના આપી શકું છું. ખૂબ ખૂબ આભાર. ઘણા કેસો મારી પાસે બી આવે છે ને એમનું બીટી મારીને એમને લોન પ્રોવાઈડ કરીને એમને સહયોગ કરું છું. તો મારી એક આપ સાહેબ પોલીસ સાહેબને જે અહીંયા ઉપસ્થિત છે તેમને નમ્ર અરજ એ છે કે જે બી વ્યાજ કરો 10-20% 30% જે એડવાન્સમાં એમને જો સહી કરીને જે પ્રોમિસરી નોટો અને અથવા દસ્તાવેજો પર સહીઓ લઈ લે છે કરાવી લે છે એ ગેરકાયદેસર થાય એ રીતનું યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી. થેન્ક યુ. હવે ફીસ આપીએ છીએ, અમે ઇન્કમ ટેક્સ ભરીએ છીએ, અમે ટ્રાફિક લાઇસન્સના પૈસા ભરીએ છીએ, એના પછી બી અહીંયા અમે જ્યારે કેસ કરવાનો આવે છે ત્યારે અમે વકીલને બી ફી આપીએ છીએ અને વકીલોની બી ફી 10%, 15%, 5% જેવી એમનું માર્જિન વાળી ફી હોય છે. હવે અમે જ્યારે કેસ કરીએ ત્યારે અમારે માત્ર 15%, 5% જેવી રકમ લેવાની થતી હોય અને એ રકમ જ્યારે અમે ત્યાં આગળ અંદર મેન્ડેટ કરી અને ચેક જ્યારે ભરીએ એના પછી 2-2 વર્ષ પછી અમારા લોકોના ચુકાદા આવતા હોય છે તો અમને એનું રિટર્ન શું મળે? અને અમે જ્યારે આ 3-4 જણા ભેગા થઈ રાતે પી અને એવું નક્કી કરી દે કે અમારે આની પર કેસ કરવો છે, સવારમાં ઉઠી જાય, હાજર થઈ જાય અને કહી દે કે અમે 10% વ્યાજ લીધું છે તો એની સામે બી કંઈક થવું જોઈએ કે સીધો અમારી પર એક્શન લેવામાં ના આવે. અમે જ્યારે એક ટેક્સ પેયર છીએ, અમે લોકો બી લાઇસન્સ વાળો ધંધો કરીએ છીએ પણ રાત્રે કોઈ ડિસાઈડ કરી દે 3 જણા ભેગા થઈને કે અમારે હવે આની પર કેસ કરાવવો જ છે અને મારી જો પૈસા કેમ માંગ્યા અને તમારા પ્રશ્નો અમને જણાવ્યા. તમારી વાત બિલકુલ વ્યાજબી છે કે આ કાયદો એના માટે દંડરૂપ નથી કે જે નિયમ પ્રમાણે ચાલતા હોય. જ્યારે કોઈ આવી તમારા વિરુદ્ધ ખાલી આક્ષેપ કરીને રજૂઆત કરશે ત્યારે કાયદા પ્રમાણે પણ જોવા છે ને, તમને ખબર જ હશે કે મની લેન્ડિંગ એક્ટમાં તમારે દર મહિને એટલે માસિક જે તમારે પત્રકો મોકલવાના હોય છે એ તમે મોકલતા હોય છો, સીએ જોડે ઓડિટ કરાવવાનું હોય છે. તો જ્યારે તમને આવો કોઈ પણ પ્રશ્ન થશે તો અમારા તરફથી આ તમારા માટે એક સપોર્ટિવ ડોક્યુમેન્ટ જ્યારે પણ પોલીસ તરફથી માંગવામાં આવશે ત્યારે અમે આપીશું કે તમે નોંધાયેલા છો, તમે મંથલી તમારા સ્ટેટમેન્ટ નિયમિત ભરો છો, બીજા કોઈ જ તમારા માટે આવી ફરિયાદ નથી અને તમે નિયમ અનુસાર કરો છો તો પછી કાયદો કાયદાનું કામ કરશે. આપણે આપણે સારા લોકોએ કાયદો સ્ટ્રીક્ટ છે એ સમજીને ડરવાની જરૂર નથી. વચ્ચે વાણિયાવાળા જે બેન્કો છે ત્યાં કોમ્પ્લેક્સમાં એક પ્રાઇવેટ ઓપરેટિંગ બેન્ક હતી જીવન સફળ નામની, ત્યાં મારી બચત કરીને મેં 60,000 રૂપિયા ભેગા કરીને ત્યાં ફિક્સ કરાવી હતી ને એ બેંક ત્યાં બંધ થઈ ગઈ. ત્યાંના એજન્ટો અહીંયા હાજર છે પણ જે મૂળ માલિક તરીકે ગાયબ થઈ ગયા છે અને આજ દિન સુધી મને એનો કોઈ પણ ઉપયોગ રકમ પરત મળી નથી. એજન્ટો પણ બોર ફેરવે છે, 1 રૂપિયો આવતા નથી. એના માટે મારી મદદ થાય એવું આશા રાખું છું. એ બાબતમાં કોઈ કમ્પ્લેન નોંધાવી દીધેલી છે તમે?
खरेखर तो अमे साधु व्याज लीए छे 12% होय अने जनरली आवा बधा जे किस्सा बने छे ए मोटे भागे अनसिक्योर धिराणनी अंदर ज बने छे जे सोना खातर दागीना पर जे धिराण छे ने ए बिलकुल व्यवस्थित बधा दागीना परवानेदार करे छे अने खरेखर तो अमे साधु व्याज लीए छे फाइनांस वाला होय के कोऑपरेटिव सेक्टर होय के नेशनलाइज बैंक होय एमा दर महीने तमे जे भी लोन लीधी होय दर महीने व्याज वधारे छे पहेला 6 મહિનાનો કાયદો હતો ત્યારથી 3 મહિનાનો કાયદો થયો અને છેલ્લા 10-12 વર્ષથી બેંકોને બધી જગ્યાએ દર મહિને વ્યાજ વધારે છે એટલે પરવાનેદાર જે છે તે સોના લેતો રાખના પર ધિરાણ કરે છે એ લોકો બિલકુલ નીતિ નિયમ પ્રમાણે કામ કરે છે એવી મારી રજૂઆત છે અને જેને જેમ કીધું એમ કે ધિરાણ લેવા વાળાએ ધ્યાન રાખવું જોઈએ કે આપણે ક્યાં ધિરાણ લેવા જઈએ છીએ બેને કીધું ને લે બાપુ એવા સાથે આપણે જવું જોઈએ નહીં હું બેનની સાથે સંમત છું આભાર છે થેન્ક યુ ખૂબ ખૂબ મારું નામ સુનિલ ચૌહાણ છે સર હું 2006 થી હેરાન છું આ રહ્યા મારા ડોક્યુમેન્ટ હા ઇકબાલ નજીર હુસેન શેખ રોયલ ફાઇનાન્સ કરીને અમારે એસઆરપી એરિયામાં ફાઇનાન્સનો ધંધો કરે છે એ વ્યક્તિએ મને મારી મમ્મીને મારા પપ્પાને ઘરે આવી માર્યા સૌથી પહેલા અમે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સોરી સિવિલમાં ફરિયાદ આપી એના પછી વધુ એફઆઈઆર ના પાડતા અમે સંજય હોસ્પિટલમાં દાખલ થયા સંજય હોસ્પિટલમાં ફરીથી અમારે ફરિયાદ લીધી બરોબર છે અને જ્યારે અમારી મેટર કોર્ટમાં આવી સર ત્યારે અમને જજ સાહેબ એવું કહે છે હા કે તમે તો ડાયરેક્ટ સંજયમાં ફરિયાદ લીધી મેં કીધું ના સર મારે રૂલરમાં ફરિયાદ છે કે રૂલરમાં ફરિયાદ છે તો કાગરિયા આ સોરી સિવિલમાં ફરિયાદ છે તો કે કાગરિયા ક્યાં છે તો મેં કાગરિયા સિવિલના ફરિયાદના બતાવ્યા રજૂઆત કરી છે પ્લસ કોર્ટમાંથી જજ સાહેબ જે આઈડીઓને નોટિસ કાઢે છે હા તો પોલીસવાળા કહે છે નહીં મળતો નહીં મળતો મેં જાતે પોલીસ આઈડીઓનો ફોટો પાડી મેં સોગંદનામું રજૂ કરી મેં કોર્ટમાં રજૂ કર્યું છે બરોબર છે બીજું હા કે આજ સુધી મેં ડીએસપી સાહેબને મળવાની ઘણી કોશિશ કરી પણ મને મળવા દેતા નહીં એનું કારણ કે ઇકબાલ એ આ નાની વ્યાજખોર વ્યક્તિ છે એના પર ઓલરેડી કેટલા કેસો ચાલે છે પ્લસ મેં આરટીઆઈ કરી આરટીઆઈમાંથી મને દિવ્ય મિશ્રા સાહેબે મને ખોટી માહિતી આપી મને કે આ કાગરિયા મળતા નહીં કે કાગરિયા મળે એટલે તમને હું જાણ કરી તો સાહેબ આજે મારા મમ્મી જતા રહ્યા પપ્પાએ જતા રહ્યા પોલીસ વાળા કોર્ટમાં કાલે કોર્ટમાં તારીખ હતી મેં જજ સાહેબને મેં જાતે કીધું જજ સાહેબ હા મારા મમ્મી પપ્પા તો જતા રહ્યા બરોબર હવે કઈ મારી રાહ જોવો છો જવાની આ વ્યક્તિ એવો છે આ વ્યક્તિને ઇકબાલે ફસાવ્યો છે એવા તો ઘણા કેસો એની પર છે પ્લસ હા કે નડિયાદમાં ઇકબાલના ઘણા પોલીસ વાળા એવા ઓળખીતા છે જેના લીધે કશું કામ થતું નથી અને સાહેબ હવે હું જાણ કરું છું તમને તો મને જાતે પોલીસ વાળા હેરાન કરશે સાહેબ અને મારું કઈ બી થાય બરોબર છે હું આજે બધા પ્રેસ વાળાનો હું આભાર માનું છું કે આજે મને આ મંચ છે બોલવાનું તક મળી સાહેબ હું હેરાન થયેલો છું સાહેબ હેરાન થયેલો છું અને હું જાણું છું કે કશું પોલીસ કરવાની નથી સભામાં કહું છું કશું પોલીસ કરવાની નથી કારણ કે એમાં પોલીસ વાળાનો ટોટલ એને બધો સપોર્ટ છે થેન્ક યુ આપનો ખૂબ ખૂબ આભાર અમારા સાહેબ આપને સોલ્યુશન કરશે પ્લીઝ આરામ
તમે કોર્ટમાં તમને બોલાવે છે કે પોલીસ ને બોલાવે છે, એનો મતલબ એવો છે કે એફઆઈઆર તો રજીસ્ટર થઈ ગયેલી છે, ચાર્જશીટ પણ થઈ ગયેલું છે, એટલા માટે જો કોર્ટની અંદર ટ્રાયલ ચાલુ હશે એ બાબતે તમને બોલાવવામાં આવતા હશે. પરંતુ જો તમે જે વાત કરી કે વોરંટ કે સમન્સ બજાવણી કરવામાં ન આવેલી હોય કે આ સમયે પોલીસ દ્વારા એને સમયસર કોર્ટમાં રજૂ ન કરવામાં આવેલો હોય, તો ચોક્કસપણે એમાં લોકલ પોલીસને ડીવાયએસપીને એલસીબીને કહી અને એની સમસ્યા વોરંટ બજાવણી થાય અને જલ્દી એ ટ્રાયલ પૂરી થાય અને તમને ન્યાય મળે એ પ્રકારનો ચોક્કસ પ્રયત્ન કરવામાં આવશે. હા, એની માટે આપણે હેલ્પ ડેસ્ક રાખ્યું છે, એક જ મિનિટ, હા એ લઈ લઉં છું, આપણે સિસ્ટર મેળવી લો. એની માટે આપણે હેલ્પ ડેસ્ક પણ બહાર લોબીમાં રાખ્યા છે, હા એ જોઈ લઈએ છીએ, એ જોઈ લઈએ છીએ ને એની માટે આપણે અલગથી હેલ્પ ડેસ્ક રાખીએ છીએ, લોકોને મદદ કરવા માટે જ રાખ્યા છે. બીજી બાબત કે જો તમને એવું હોય કે તમને કોઈ મળવા દેતો નથી, તો એ રોજના લગભગ 15-20 જેટલા અરજદારો મળવા આવતા હોય છે અને ન મળવા દેવાનો કોઈ સવાલ ઉપસ્થિત થતો નથી. તમે ગમે ત્યારે મળી શકો છો, અમારી તમામ ઓફિસીસ ખુલ્લી છે અને એવરીડે એવરેજ 15-20 અરજદારો મળવા આવતા જ હોય છે. આઈ થિંક તમે, કારણ કે મને યાદ છે ત્યાં સુધી હું 10 મિનિટ આવ્યો, લગભગ મેં તમે મળી આવો એવું મને યાદ આવતું નથી, પણ છતાંય તમે જ્યારે મળવું હોય ત્યારે મળી શકો છો. આજે પણ આખો દિવસ હું ઓફિસે જ છું, આ પ્રોગ્રામ પતે પછી ખાલી 4-5 વાગ્યા સુધી 1 કલાકની મિટિંગ છે, એ સિવાય તમે જ્યારે ઈચ્છો ત્યારે મને તમે રૂબરૂ મળવા આવી શકો છો. કોર્ટમાં તમારી જે મેટર ચાલે છે એ બહુ જૂની છે, એની અંદર ડિટેલ અમે અભ્યાસ કરી લઈશું. કોઈ વોરંટ બજાવણી નહીં થતી હોય તો હું તમને ખાતરી આપું છું ચોક્કસપણે થશે અને તમને ન્યાય મળશે. તો અમારા દરેક જિલ્લાના 70-70 પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન લેવલે આ જાગૃતિ બાબતેના લોક દરબાર યોજવામાં આવ્યા છે. કોઈએ પોલીસ સ્ટેશન ફરિયાદ કે લેખિત અરજી આપી હોય અને ગુનો રજીસ્ટર ન થયો હોય એવા કોઈ બનાવ હોય તો અહીંયા રજૂઆતને પાત્ર છે. કેસ થયેલો હોય, કોર્ટમાં કેસ ચાલતા હોય તો એ જ્યુડિશિયરી બાબત છે. આપણી વચ્ચે કેટલીક વ્યાજની બરોબર ને, તો સર મારું કહેવું એક ક્વેશ્ચન છે, ભારત સરકારને અને ગુજરાત સરકારને પણ એક અપીલ છે કે મેં પણ સર જે રીતે મેડમ શ્રીએ કીધું કે ડિપોઝિટ લેવાની, તો વિશેષ નિધિ એપ એક NBFC સંસ્થા છે અને એક NBFC સંસ્થા હેઠળ અમે એક નાની નાની ડિપોઝિટ અમારા મેમ્બર પાસેથી એકઠી કરી. હવે એમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગયા સમયની અંદર કોરોના આવ્યો બરાબર ને, તો કોરોનાની અંદર અમે નાનું નાનું ધિરાણ પર અમે પણ એવો પ્રયત્ન કરી રહ્યા છીએ. જાતે હું BCOM છું, મારું પણ એક સ્વપ્ન હતું કે હું IPS કે IAS બનું, પણ એ શક્ય નથી બરાબર ને. એટલે મેં એક મારું એક સમાજ સેવાની કાર્યના લીધે મેં એક નિધિનું એક સર્જન કર્યું હતું નિધિ એપ હેઠળ. તો આજે મારું પણ નાનું નાનું ધિરાણ, જે ડિપોઝિટો મેં લીધી હતી એ તો મેં મારા ચૂકવી દીધી, પણ નાનું નાનું ધિરાણ જે કંઈક ધિરાણ મેં આપ્યું હતું એ ધિરાણ મારું કોરોનાની અંદર રિટર્ન આવ્યું નથી મેડમ બરાબર ને. અને આજે ઘણા બધા માણસો હોય છે કે અમુક મોટા મોટા ડિપોઝિટરો હોય છે બરાબર ને, એ મને પણ થોડા પરેશાન કરી ગયા, જો કે આપણે બધાને ચૂકવી દીધું છે, પણ એના માટે શું કંઈ એના માટે કંઈ કાયદો છે કે અમારા પણ પૈસા ફસાય છે? નથી ફસાતા એવું નથી. હવે એક જસ્ટ એક વાત પર આવ્યું ધંધાના વિશે બરાબર ને, તો સર મની લેન્ડર આજે પણ મારે રાજેશ્વરી ફાઇનાન્સનું મેડમ ઓરિજિનલ લાયસન્સ લીધું છે. સ્વાભાવિક છે હું આજની સભાસમક સ્કોટોની બોલું, હું 18% ROI મેં તમારું એક મંથલી સ્ટેટમેન્ટ પહેલી વાર હું નહોતો જાણતો અને મંથલી સ્ટેટમેન્ટમાં 18% લેખે મેં તમારાની અંદર માફી ચાહું છું. હવે પછી હું 15%થી જ કરીશ બરાબર ને. મેં 18%થી એકવાર તમારા મંથલી સ્ટેટમેન્ટ સબમિટ કરેલું છે અને હવે હું 15%થી કરીશ બરાબર ને. એટલે પણ જે કંઈ છે સર, આપણાને લેનારને સાથે કાયદાને ન્યાય જળવાય એ ખાલી ધ્યાન રાખજું છે. ઓકે સર, થેન્ક યુ. વ્યવસ્થિત આડિટ કરે છે એવું કોઈ એક પણ હિસ્સા નહીં, 20-25 સાલ છે આ વિભાગમાં છું, કોઈ જોયા નથી. ક્યારે પણ મોટો કોઈ બનાવ બની ગયો, કોઈ આત્મહત્યાનો કેસ હોય છે
એમાં 100% એ ગેરકાયદેસર છે અને ગેરકાયદેસરથી અને કોઈ એમના કોઈ રેગ્યુલેશન નથી એવા લોકો જ જોયા છે. ઘણી તમે કહે છે ને એવા કોઈ કેસ હું એક પણ જોયા નથી. ક્યારે એમને પાસે લાઇસન્સ હોય એમને ઉપર અમે પોલીસ અથવા પૈસા ના ચૂકવવા માટે કોઈ કેસ કરે એવો કિસ્સા તો આજ દિન સુધી ત્યારે પોલીસ પણ કહે છે ભાઈ પૂછે છે ભાઈ એમને પાસે લાઇસન્સ છે એ બધું કહીને ફરિયાદ કરે છે. એવું નથી ધમકી આપે છે બટ ક્યારે કોઈ એમને કોઈ ફિઝિકલી અસોલ્ટ કર્યો હોય પૈસા લેવા માટે ત્યારે તમારા લાઇસન્સ હોવા છતાં પણ તો કામ તો કરવું પડે. પોલીસ માનસિક ત્રાસ આપતી હોય એના માટે કોઈ પુરાવા લઈને આપતી હોય એ તો કરો. બીજું તમારા આ વાત છે ઠીક કે તમે પણ આ ધંધામાં છે રિસ્ક છે એ રિસ્ક તો બધા ધંધા તમારા કોઈ ઇન્સ્યોરન્સ રાખી શકો છો. એક તો મોટો ભાગ એ કાનૂન પ્રમાણે કોઈ કાર્યવાહી રજિસ્ટર્ડ કંપનીનું હું પણ એ તો વ્યક્તિગતમાં કોઈ કરે છે ને એટલા પૂરતો જ વાત છે. મારા 15% વાળા છે ને એમાં તો કોઈ ખબર કદાચ બધા કોઈ કોઈ એવા ફરિયાદ આપતી હોય ધમકી મળ્યા હોય તો બોલાવીને કોઈ પગલા લે છે. બાકી બીજા કોઈ પોલીસ આમાં કોઈ કોઅર્સિવ એક્શન બીજા એવું કોઈ દાખલા હું જોયા નથી. મોટા ભાગ તો કરશે પણ નહીં વેરીફાય જ કરીએ. મારી પાસે 306 ની ખોટી ફરિયાદ ઓલરેડી થયેલ છે અને એક કેસ ઓલરેડી કોર્ટમાં ચાલે જ છે અને અમારે બી આ કાયદો છે અત્યારે કડક થયો. લોકો જાણે કે વ્યાજખોરો વિરુદ્ધમાં બધું અભિયાન ચાલે છે. લેટેસ્ટમાં 15 દિવસ પહેલાં જ મારી ઉપર એક જણની જો વ્યાજ માગ્યું કાયદેસર છે લીગલ હતું શું ના ઉપર ધીરણ કરેલું એને બી મારો તોડ કર્યો છે કે તું મારે પૈસા એટ્રોસિટી લગાવવાની મારી ખોટી વાત કરી છે. ત્યાર પછી અત્યારે આ પ્રોગ્રામ ચાલુ થયો એટલે હવે એ લોકો બી અમને બી ધમકાય છે કે જો તું લેતી વખતે સાહેબ એ લોકો સૂપ હોય છે બિલાડી અને આપતી વખતે સિંહ થઈ જાય છે. મારી વિનંતી છે કે પોલીસ પણ કાયદાથી બંધાયેલી છે. પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં ઈરાદો અને એને અનુરૂપ એવિડન્સ કલેક્ટ કરી અને પોલીસ તટસ્થ રીતે કામ કરી રહી છે. બિનજરૂરી સવાલો આપણે બધા જોડાયેલા છીએ. પોલીસ પોલીસનું કામ કરે છે, જે લાયસન્સ ધારકો છે ધિરાણનું કામ કરે છે. બહુ સ્વાભાવિક છે કે ભાઈ ધિરાણ જેને કર્યું હોય એ પોતાના ક્લાયન્ટ પાસે ઉઘરાણી માટે જતા હોય તો સ્વાભાવિક છે કે નાના મોટી રકઝક પૈસા માંગે ન ગમે. એક વ્યવહારિક જીવનની નરી વાસ્તવિકતા છે. આ બધા પરિબળોની વચ્ચે ખેડા જિલ્લા પોલીસ તટસ્થ રીતે કામ કરવાની અહીંયા રેન્જ IGP સાહેબની ઉપસ્થિતિમાં ખાતરી આપે છે. કાર્યક્રમ નો સમય પૂર્ણ થઈ રહ્યો હોય આપણે આભાર વિધિ કરવા જઈ રહ્યા છીએ. તો આજના આ ખેડા જિલ્લા પોલીસ આયોજિત વ્યાજખોરો બાબતે જનજાગૃતિ લાવવા માટેના કાર્યક્રમમાં આભાર વિધિ માટે હું નડિયાદ ડિવિઝનના DYSP VR વાજપેયી સાહેબને વિનંતી કરીશ કે આભાર વિધિ કરે સમજ આપવાની અને રજીસ્ટ્રાર સાહેબે એ બાબતે ખૂબ સારી સમજ આપેલી છે. તો હું કાર્યક્રમમાં રજીસ્ટ્રાર સાહેબે આ કાયદાની જે બહોળી સમજ આપેલી છે તે બદલ તેમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે DYSP કપડવંત સાહેબ અહીંયા ઉપસ્થિત રહેલ છે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. મારા આ કાર્યક્રમ અનુસંધાને પોલીસ પરિવારમાંથી જે પોલીસ અધિકારીઓ આવેલા છે જેઓ આ કાયદાને સમજી તમારા પ્રશ્નોને પણ સમજે આમાં જે ફાઇનાન્સ કરે છે તે લોકોના પ્રશ્નો અને જે લોકો ભોગ બને છે તેઓના પ્રશ્નોને પણ સમજે તે માટે એક સરસ મજાનું ઇન્ટરેક્ટિવ સેક્શન રાખેલું જેનો પણ તમામે લાભ લીધેલો છે. તો એ ઇન્ટરેક્ટિવ સેશનની અંદર અમારા જિલ્લા પોલીસ વડા સાહેબે જે ખાતરી આપેલી છે તે મુજબ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે. એમાં પોલીસ તરફથી પ્રશ્નોમાં કેવું છે કે પોલીસ પાસે આવનાર કોઈ પણ બે વ્યક્તિ હોય તો એકને સંતોષ થવાનો છે ને બીજો તો દુઃખી થવાનો છે. આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે પણ બને ત્યાં સુધી પોલીસ નિષ્પક્ષ તપાસ કરશે અને એ નિષ્પક્ષ તપાસ કરી અને ખરેખર ફરિયાદ થયા પછી પણ ખરેખર આમાં ભોગ બનનાર કે વિક્ટિમ કોણ છે
તે શોધીને યોગ્ય કાર્યવાહી કરશે તેવી અમારા સાહેબ તરફથી જે ખાતરી આપવામાં આવેલી છે તે સાહેબે જે ખાતરીઓ આપી છે સાથે સાથે તમને પ્રશ્નોત્તરી કરેલી છે અને જવાબો આપેલા છે તે બદલ હું અમારા એસટી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કેડીસીસી બેંકના ચેરમેન શ્રી તેઓએ પોતાના અનુભવો અમારી સાથે શેર કરેલા છે અને આ દુષ્ચક્રમાં જે શરૂઆતો હતી એમના પોતાના અનુભવોથી આપણની સમક્ષ વર્ણવી છે અને તેમને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત જે સ્મોલ ફાઇનાન્સની કે મોટી બેંકોના પ્રતિનિધિઓ છે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. બેંકની સાથે સાથે જે ફાઇનાન્સના પ્રતિનિધિ આવેલા છે એમને એક શબ્દ જે બોલ્યો થોડુંક આશ્ચર્ય થયું મને. મેડમ પાસે એમણે સબમિટ કર્યું કે અમે સાહેબ 18% લેખે જે સ્ટેટમેન્ટ સબમિટ કરીએ છીએ તો ખરેખર પ્રશ્ન એવો આવે કે તમે સ્ટેટમેન્ટ સબમિટ ના કરો પણ એ મુજબ જે વ્યાજ દરો છે એ વસૂલો. જે ફાઇનાન્સના પ્રતિનિધિ કહે છે કે અમે સાહેબ સ્ટેટમેન્ટ આ વખતે 18% મુજબ કર્યું છે, આવતી વખતે 15% મુજબ કરી દઈશ. સ્ટેટમેન્ટની વાત નથી, ખરેખર તમારે એ 15% મુજબ વ્યાજ લેવાની જરૂર છે. એટલે તમે ખાલી સ્ટેટમેન્ટ સબમિટ કરીને જવાબદારીમાંથી છટકવાની વાત નહીં કરવી જોઈએ. તો જે કાયદો અને નિયમો બનાવેલા છે તે મુજબ આની અંદર તમે લોકો એ વ્યાજ પણ વસૂલો અને નિયમ અનુસાર ચાલો તેવી આપની પાસે અપેક્ષા સહ આપનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આ કાર્યક્રમમાં કેટલાક જે વિક્ટિમ છે ભાઈ પધારેલા છે એમણે પણ ઇન્ટરેક્ટિવ સેક્શનમાં ભાગ લીધો. 2006 એમને તકલીફ છે, 6ની તકલીફ બાબતે કોર્ટના થયેલા પ્રશ્નો બાબતે તેઓએ રજૂઆત કરી. સાથે સાથે પોલીસ માટે કોવિડના કાર્યકાળ દરમિયાન કદાચ એસપી સાહેબ એ વખતે મળી નહીં શક્યો હશે, જૂનો પ્રશ્ન છે એમનો. એટલે જે તે કોવિડનો સમયગાળો હતો અને કદાચ જે તે વખતના એસપી સાહેબની મુલાકાત તેમને થઈ નથી, મારા ખ્યાલથી અમારા એસપી સાહેબને આવ્યા પછી તો સાહેબે એવું રાખ્યું છે કે રોજે રોજ તમામ મુલાકાતીઓને સાહેબ મળે છે, તેમને સાંભળે છે અને કદાચ જો સાહેબ આઉટ ઓફ સ્ટેશન હોય કે કોઈ મુદતે હોય તો અમે બંને ડીવાયએસપીને પણ સાહેબ ફોન કરીને જણાવે છે કે આ રજૂઆત છે અને તમે સાંભળી લો. તો એની તેઓની જે રજૂઆત છે એનો પણ યોગ્ય નિરાકરણ આવશે. કદાચ જૂના વખતના એમના અનુભવ હશે તેના કારણે થોડી તકલીફ હશે, તેઓએ પણ સેશનમાં ભાગ લીધો તે બદલ તેમનો પણ આભાર છે. અને અહીં ઉપસ્થિત તમામ જે લાભાર્થીઓ છે તેમને પણ અહીંયા હેલ્પ ડેસ્ક છે, તેમની કોઈ પણ તકલીફ હોય કમ્પ્લેન હોય તો તે અહીંયા આપવા માટે વિનંતી છે. સાથે સાથે આ કાર્યક્રમ માટે ખૂબ આભાર હું અમારા રેન્જ આઈજી સાહેબનો માનું છું કે સાહેબની એક ખાસ ઈચ્છા હતી કે ભાઈ આ પ્રકારના જ્યાં પણ કાર્યક્રમ થાય ત્યાં માર્ગદર્શન આપવા આવું, લોકોને મદદરૂપ થવા આવું અને રાજ્ય સરકારે જે અભિગમ અપનાવ્યો છે એ અભિગમમાં સાહેબ પોતે પોતાનું યોગદાન આપી અને પ્રજાલક્ષી કામગીરી પોલીસ કરે તે સુનિશ્ચિત કરવા માટે જાતે પધારેલા છે તે બદલ હું અમારા માર્ગદર્શક એવા રેન્જ આઈજીપી શ્રી ચંદ્રશેખર સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. વ્યાજકોર અંગેની લાગતો કોઈ પ્રશ્નો હોય, પબ્લિકને નુકસાન નથી થતી હોય તો એ અંગેને જાહેરાત અને પોલીસ વિભાગ તરફથી ચલાવવામાં આવી રહી છે. સાથે સાથ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર પણ અમારે સાથે મદદરૂપ થાય, એ મની લેન્ડિંગમાંથી કોઈની તકલીફ ન પડે અને પ્રોએક્ટિવ તરીકે પોલીસ કામ કરે એવા ઈચ્છાથી આ પ્રયાસ ચાલી રહ્યા છે. એ 5 તારીખથી 31 તારીખ આ મહિના અંત સુધી એ પ્રયાસ ચાલી રહ્યા છે. આમાં સામનેથી અમે કોઈ પણ ફરિયાદ હોય એવી કોઈ ગેરરીતિ ચડતી હોય એ અંગેની કોઈ રોકી શકે હોય પોલીસ એ કામ કરવા માટે વધારે પ્રયાસ કરી રહી છે. અને કેડા જિલ્લામાં આજ લોકદરબારમાં ઘણા બધા પ્રશ્નો આવે છે તો એને નિરાકરણ કરશે અને સાથે સાથે પોલીસ ખાતરી પણ આપે છે એવા કોઈ ફરિયાદ હોય
तो जिला पुलिस अने कंट्रोल रूम में संपर्क करे ए कोई मनी लेंडिंग थी कोई त्रास थती हो तो ये अंगे ने खास काम कार्यवाही पुलिस तरफ थी जरूर करशे। थैंक यू।